નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડોબરેનર તત્વોનું આવર્તનીય વર્ગીકરણ. ડોબરેનર, ન્યુલેન્ડ, મેન્ડેલીવ, આધુનિક આવર્ત કોષ્ટક. ડોબરેનરની ત્રિપુટીનો સિદ્ધાંત લખો. તમને ખ્યાલ છે મિત્રો, 1817માં જર્મન વૈજ્ઞાનિક જોહાન વોલ્ફગેંગ ડોબરેનર, હું કર્યું ભાઈ? તો કે ડોબરેનરે સમાન ગુણધર્મ ધરાવતા તત્વને એક જૂથમાં, એક સમૂહમાં ગોઠવવાનો પ્રયત્ન કર્યો. ડોબરેનરે તે સમયે જાણીતા તત્વોમાંથી સમાન ગુણધર્મો ધરાવતા, મહત્વનો પોઈન્ટ આ છે, હું સમાન ગુણધર્મો ધરાવતા 3-3 તત્વના જૂથ બનાવ્યા. 3-3 તત્વોના જૂથ બનાવ્યા. આ 3-3 તત્વોના જૂથને મિત્રો ત્રિપુટી એવું નામ આપવામાં આવ્યું. તો આ પ્રસ્તાવના જેવું થયું કે 1817માં જર્મન વૈજ્ઞાનિક જોહાન વોલ્ફગેંગ ડોબરેનરે સમાન ગુણધર્મો ધરાવતા તત્વોના જૂથ બનાવ્યા. ડોબરેનરે તે સમયે જાણીતા તત્વોમાંથી સમાન ગુણધર્મ ધરાવતા 3-3 તત્વોને જૂથમાં ગોઠવ્યા. આ 3 તત્વોના જૂથને ત્રિપુટી એવું નામ આપવામાં આવે. હવે સિદ્ધાંત લખવાનો આવે કે તત્વોને ત્રિપુટીના, તત્વોને પરમાણવીય દળના ચડતા ક્રમમાં, 3 તત્વો છે તો એને પરમાણવીય દળના ચડતા ક્રમમાં ગોઠવતા મધ્યમાં રહે તત્વોનો પરમાણવીય દળ અથવા પરમાણવીય દળાંક તત્વનું પરમાણવીય દળ બાકીના બંને, એટલે પ્રથમ અને ત્રીજા બંને તત્વોના પરમાણવીય દળના સરેરાશ જેટલું હોય છે. આ સિદ્ધાંત 3 પોઈન્ટ. પેલા પોઈન્ટમાં કહી દીધું 1817માં જર્મન વૈજ્ઞાનિક જોહાન વોલ્ફગેંગ ડોબરેનરે સમાન ગુણધર્મો ધરાવતા તત્વને જૂથમાં ગોઠવવાનો પ્રયત્ન કર્યો. ડોબરેનરે બીજા પોઈન્ટમાં કહી દીધું, ડોબરેનરે તે સમયે જાણીતા તત્વોમાંથી સમાન ગુણધર્મ ધરાવતા 3-3 તત્વોના કેટલાક જૂથ ઓળખી બતાવ્યા. આ 3-3 તત્વોના જૂથને ત્રિપુટી એવું નામ. હવે તો કે હવે એનો સિદ્ધાંત લખો કે ત્રિપુટીના તત્વોને પહેલા તમારે પરમાણુય દળના ચડતા ક્રમમાં ગોઠવવાના. મધ્યમાં જે તત્વ હશે એનું પરમાણુય દળ આશરે કોના જેટલું થશે? તો કે જે પહેલું અને ત્રીજું તત્વ છે એના પરમાણુય દળના સરેરાશ મૂલ્ય જેટલું હશે. જેમ કે આપણે એક ઉદાહરણ લઈ લઈએ એનું. સોડિયમ આ લિથિયમ Li એનું પરમાણવીય દળ 6.9 યુનિટ, સોડિયમ એનું પરમાણવીય દળ 23.0 યુનિટ, પોટેશિયમ એનું પરમાણવીય દળ 39.0 યુનિટ. તમે જોઈ શકો છો કે આ તત્વોને આપણને એમ કીધું છે કે એક ઉદાહરણ આપો, તો આ ઉદાહરણ આપી દીધું. હવે જુઓ, ચેક કરો કે परमाणुय दळना चलता क्रम में गोठवा जुओ 6.9 करता 23 वधु 23 करता 39 वधु हवे मध्य में रहेलुं तत्व कोण तो के सोडियम एनुं परमाणुय दळ आ बेना सरेराश जेटलुं थाय एटले जुओ जी तो के लिथियम पेलुं अने छेल्लुं अने पोटेशियमना परमाणुय दळनी सरेराश चलो जी लिथियम नु दळ 6.9 प्लस पोटेशियम नु दळ 39.0 सरेराश એટલે છેદમાં 2 चलो जी करो सरवाळो 0 ने 9 9 9 ने 6 15 નો પાંચડો વધીએ 3 ને 4 45.9 છેદમાં 2 એટલે 2 2 4 2 2 4 1 હોય તો 19 2 નો વધારે કોઈ તો 10 2 5 10 22.95 जुओ जी आ 22.95 मध्य में रहेल तत्व नी नजीक छे तो के हा आ 23 ना एनी बहु नजीक छे आम शुं कहेशो तो के लिथियम अने पोटेशियम ना परमाणुय दळनी सरेराश ए लगभग सोडियम ना परमाणुय दळ जेटली ज छे एटले आ लिथियम सोडियम अने पोटेशियम डोबरेनरनी त्रिपुटी छे ओके आ सिवाय पण तमे बीजी त्रिपुटी आपी शको छो कैल्शियम स्ट्रोंशियम अने बेरियम नी फ्लोरीन क्लोरीन ब्रोमीन आयोडीन एमांथी ने एक त्रिपुटी लई शको छो तो आपणे आ पेली लई लेवानी लिथियम सोडियम पोटेशियम तो मित्रों आ हतो डोबरेनरनी त्रिपुटीनो सिद्धांत आभार।